एक बात भी बोलना चाहता हूँ जी आप खाने को आजीवन में काफी वो दे रही हो तो अने काफिला नहीं अंदर मां एक आली में बुजुर्ग पर हटा अने काफिला नहीं अंदर मां एक मानस तो इन्होंने एक रिमार्क कर लियो इन्हें शुरू जो यू के एक एवी डिग्री से के जे एज मां आरुणाली लागे से पर चेहरा ना हाव भाव पर थी धूनी और अच्छे में लागे से अजब थी तो इसलिए ताज्जुब था इसके लिए आप कई चेहरा चूड़ियों पड़ी गई बिचारी लड़की गई बाल सफेद थे गया तो यहाँ भी बोला आगे में बुजुर्ग ने कहे से घाटा घाटा ने कहा तो अभी बोलत भी से समझा भी मत ये नाम कोई सके तो ये कह सके बोला भी बात हो गया बोला बात हो जारे ने बोला भी जितने पूछे से के जितने पहले ही बताओ था नहीं उम्र में पूछे तो इस समय बता भी से बात के हो तो किस तरह यह हालत में ही जैसे हालत तो एक वाक्य हो सके तो कैसे एक वाक्य हो सारी पासन ना कर पाएगी वो मैया को नहीं के हाँ अंदर मुझे जानो सोचे के चेष्टा इतना सोचे तो कैसे हकीकत इसे के दुनिया के अंदर में हमारे माँ बाप पहला दिन गुजरी गए लाता जिंदगी के अंदर में मारो एक भाई है तो ये ना मारते उम्र में साथी होती बहन तरी पे मारा मारते मारो भाई मारो साथी हो तो हमारे एक बीजा मारते एक बीजा से बीजू कोई ना तो यहाँ से हमने एक बीजा की पोमस को बदल दिया अने वो हब्बत ना कारण है हमें एक बीजा की लम्हा में अलग होता था अबे अलग नो तो ना था ये बात ना पर इत्तेफाक ने वो थियो अल्लाह ने शुरू मंजूर से कि मेरे भाई ने इंतकाल किया अबे जारे भाई को इंतकाल देखो तो हालत मारी ये भी खराब कि आप हमारी जिंदगी से अन्ना बदर रही ना सकते ठीक है से के मारो भाई गुजरी क्यों हमारी हालत बहुत खराब अबे दुनिया वाला तो जेब करवा वो करे करना होता हुए के जे होई लेकिन आके मैया तिरवान के अटला लागे नमाज मैया कटा लागे અને જે ઘરે આવવાનો ઘરે આવી જાય જે કબ્રસ્તાનમાં આવે કબ્રસ્તાન આવી જાય અને વિધિ જે કઈ કરવાની હોય ઇસ્લામિક રીતે પૂરી થાય મદ્રા સાહેબ ખાનાને કહો તો કોઈ દિવસ તો કે હા મૈયત લઈ જાઓ સિવાય કોઈ ઉપલામાં બાપ બિચારા મરી છે ને ગુજરી ગયો તે ગલત વાત છે વેસ મારો ભાઈ હવે ગુજરી ગયો તો લોકો તો પૂરી રીતે એના કામ આગળ વધ્યા પણ મારી હાલત બહુ જ ખરાબ હતી બહુ જ ખરાબ અને હું રોવાનું તો મૂકો પણ મારા ભાઈને ઉઠવા દઈ આપતો લોકોએ જબરદસ્તી મને મારા ભાઈને છોડાવી મૈયત લઈને ઉતરી જ્યારે લોકો મૈયત લઈને નીકળ્યા તો એ પેલા કે એ લોકો કબ્રસ્તાન પહોંચે હું કબ્રસ્તાન પહોંચી અને હું કબ્રસ્તાન પહોંચીને મારા ભાઈને જે કબરમાં દફન કરવાનો હતો એની બાજુમાં કબર ખોલી એની અંદરમાં જગ્યા બનાવી ગમે એ રીતના હું અંદર દાખલ થઈ અને જ્યારે લોકો મારા ભાઈને દફન કરીને ચાલ્યા ગયા તો મેં અંદરમાં હોલ બનાવ્યો કે હું જોઉં કે મારા ભાઈની હાલત કબરની અંદરમાં શું છે વેપાર કહે છે કે પછી શું જોયું આલી બધીને પૂછે છે હસના કાફેલા વાળા આલી જોયું જ્યારે લોકો મારા ભાઈને દફનાવી દીધા તો કબર ની અંદર માં કોઈના ચાલવાનો અવાજ અવાજ આવતા સાથે મારી અંદર માં દફન આવતો હોય કે શું હશે શું હશે શું થશે ભાઈ ની મોહબત પર પરેશાન અને એવી હાલત માં મેં જોયું
કે કોઈ કુર્સી લાવી અને મારા ભાઈની મૈયતના સિરાના પાસે કુર્સી રાખી દેવા માટે અને પછી કમર જે છે એ નું ચુકાઈ ગઈ અને આવી દે શખ્સિયત નીકળો નથી જ્યારે કમર ઉપર બેસી આ કુર્સી ઉપર બેસી ગઈ પછી પાછો ચાલવાનો અવાજ આવ્યો પછી સવાલ જવાબ ચાલુ થયા બોલ મતલબ બોલ નર્મદા ગોંડ સવાલ કરવાનો સવાલ પૂછે છે બોલ તારો ખુદા કોણ અને આમાં તાકાત નથી કે જવાબ આપે આવી કિતાબમાં વાંચ્યું છે જ્યારે જવાબ નથી આપી શકતો તો જે શખ્સિયત કુર્સી પર બેઠી છે એને કહ્યું કે વલા તખફ વલા તહઝન ડર નહીં ઘબરા નહીં બોલ અલ્લાહ જલ્લા જલાલુહુ રબ્બી બોલ અલ્લાહ મારો ખુદા છે અને અલ્લાહ હિંમત આવી અને એને કીધું કે રા જ્યાં અલ્લાહ મારો ખુદા છે તમને કહેવાની જરૂર નથી કે કોણ શીખવાડતું હશે કારણ કે શીખવાડવાનો એવી જગ્યા ઉપર કે જ્યાં કોઈ શીખવાડવાનું ન હોય એક સવાલ કરવા વાળો સવાલ પૂછી રહ્યો હતો મન અના મમન અંતા મન અના મમન અંતા મન અના મમન અંતા હું કોણ છું અને તું કોણ છો જ્યારે સવાલ થયો હતો જવાબ દેવે દેવા કોણને આવડતો ન હતો પરેશાન હતો જવાબ શું આપું ત્યારે કોઈ જવાબ શીખવાડ્યું બોલ અંત રબ્બુન જલીલ વ અના અબ્દુન જલીલ તું મારો પરવરદિગાર અઝીમ છો અને હું તારો જલીલ બનતો છું સમજમાં આવે છે અગર જિબ્રીલ જેવા જિબ્રીલને સવાલ પૂછવામાં આવે
અને જવાબ ના આવે તો જવાબ શીખવાડવાનો આલી હોય તો જ્યારે કબરમાં પણ તમને જવાબ ના આવે તો જે શીખવાડવા માટે આવેલો નામ લઈ આવી પાસ સવાલ આવ્યો મન ઇમામ તારો ઇમામ કોણ મને જવાબ શું શીખવાડ્યો સાયક્લોન બધું પસાર થઈ જાય પછી ખબર પડે કે અંદરમાં મારો ભાઈ આગમાં વળીને રાખ થઈ ગયો છે કે છે પછી જ્યારે બધું થપી જાય કે મારો ભાઈ ગુસ્સાનો એટલે પાછું રિપીટ ફિલ્મ પાછી ચાલુ થાય એટલે પાછો ઈચ્છના છો પાછી ખુશી રાખવા માટે પાછા ફરિશ્તા આવે પાછા સલામ થાય મારા ભાઈ ઉપર એહસાન કરવા માંડા કેટલો સમજતો હતો દીન મઝહબ ઇસ્લામ જાણતો હતો પણ ઇમામ ને નતો માનતો તો જ્યાં સુધી માનતો હતો પણ ભૂલી ગયો તો મેની મદદ કરી પણ જ્યારે મઝહબ સવાલ જ્યારે ઇમામત ઉપર આવે છે શું કે એ માનતો ન હતો લિહાઝા હવે હું એને એ ન શીખવાડી શકું કે જે નતો માનતો તો હવે જે માનતો હતો યા તો એ લોકો આને શીખવાડે અને લોકો ઘરમાં ગોતા ગોતા પરેશાન થઈ જાય બિલાખિર ન જાણે કેવી રીતના લોકો ગોતા ગોતા એમ વિચારીને કે શાયદ કે અલ્લાહે આપણા ગુનાહોની સજા આપણે દુનિયામાં દેખાડી નથી અગર જો આપણા ગુનાહોમાંથી એક પણ ગુનાહને અગર મુજસ્સમ બનાવીને દુનિયામાં દેખાડી દેવામાં આવે તો ઇન્સાન એ જ હોય બાકી શું કરશે મારા એટલા માટે ગાંઠે બોલી દીધે તું વિચારીને બોલો આખી વાત કરીને હું તમને એ કહેવા માંગુ છું મૌલાએ શું કીધું
मा अगर तू मने मानतो हो तो हूँ तने आपको जवाब सिखवाड़े पर अगर चूंकि तू मने मानतो ना हो लिहाजा जवाब नहीं आशा नहीं समझी जाए कि आपने शू माने से गौर फिक्र करी शुरू थी से ना इलाहा इल्लल्लाह।